नेटवर्क नी स्थापना करवा माटे नी सौथी खर्चाळ पद्धति कई छे? सेनी स्थापना करवानी छे? नेटवर्क नी स्थापना करवा माटे नी सौथी खर्चाळ पद्धति तो के को एक्सियल वायर। कई छे? को एक्सियल वायर। नेक्स्ट छे टेलिविजन सिग्नल नी जेम ज कम्प्यूटर नेटवर्क माटे कई पद्धति नो उपयोग करवामां आव्यो छे? શું કીધું છે? ટેલિવિઝન સિગ્નલ છે ને એ જ કમ્પ્યુટરના નેટવર્ક માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો કયો આવે? ઉપગ્રહ। પછી આવે છે 27મું। નીચેનામાંથી નેટવર્ક જોડાણથી કયો ફાયદો થાય છે? નેટવર્ક જોડાણથી શું ફાયદો થાય? તો કે માહિતીની આપલે કરી શકીએ છીએ। પછી દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેલી વ્યક્તિ સાથે શું કરી શકીએ છીએ? बातचीत करी सके छे। पछी आवे छे के कम्प्यूटर पर थता कार्यो उपर नियंत्रण राखी सके छे। शुं छे? कम्प्यूटर मां जे कार्य थाय छे ए उपर नियंत्रण राखी सके छे। हवे शुं आवे छे? क्वेश्चन टू। राइट, टी ओर एफ? साचुं होय अहींया टी, खोटुं होय अहींया एफ। तो पेलुं छे L A N નો ઉપયોગ એક જ રૂમ એક જ બિલ્ડિંગમાં આવેલા કમ્પ્યુટરને જોડવા માટે થાય છે? તો કે યસ। શું છે તેનો ઉપયોગ? શું થાય છે? એક જ રૂમ અને એક જ બિલ્ડિંગમાં આપણે જોડી શકીએ છીએ। બીજું છે રેડિયો તથા માઇક્રોવેવ પદ્ધતિમાં માહિતીના પ્રત્યાયનની ઝડપ 2 Mbps હોય છે? તો કે યસ। કેટલી હોય છે એની ઝડપ? 2 Mbps। नेक्स्ट छे जुदा जुदा देशों में रहेला कम्प्यूटर ने जोड़वा माटे MAN नो उपयोग थाय छे? तो के खोटू। पछी शुं छे को एक्सियल वायर नो उपयोग LAN पद्धति में थाय छे? तो के यस। पछी छे पांचमू फाइबर ऑप्टिकल वायर द्वारा नेटवर्क तैयार करती वक्ते बे कम्प्यूटर वच्चे नो अंतर 1.5 કિમી થી વધારે ન હોવું જોઈએ? તો કે ફોલ્સ। પછી છઠ્ઠું છે ફાઇબર ઓપ્ટિકલ કેબલમાં ઇલેક્ટ્રોનિક તરંગો પસાર કરવાને બદલે તેનું પ્રકાશ કિરણમાં રૂપાંતર કરવામાં આવે છે, એટલે કે એને કેબલમાં ઇલેક્ટ્રિક તરંગો પસાર કરવા માટે પ્રકાશના કિરણોનું રૂપાંતર કરવામાં આવે છે? તો કે યસ, એટલે કે સાચું। પછી છે સાતમું રેડિયો તથા માઇક્રોવેવમાં માહિતીના પ્રત્યાયનની ઝડપ 2 Mbps હોય છે, શેમાં કીધી છે? તો કે રેડિયો તથા માઇક્રોવેવમાં। તો કે યસ, એટલે કે સાચું। પછી છે આઠમું રેડિયો તથા માઇક્રોવેવનો ઉપયોગ ડેટા પ્રત્યાયન માટે થઈ શકે છે, શેનો ઉપયોગ? રેડિયો તથા માઇક્રોવેવનો ઉપયોગ। તો કે સાચું। પછી છે ઉપગ્રહ પદ્ધતિમાં માહિતી મેળવવા માટેની ઝડપ 100 Mbps થી 1000 Mbps જેટલી હોય છે? શું કીધી છે? ઉપગ્રહ પદ્ધતિમાં આપણે માહિતી મેળવી છે તો એની ઝડપ કેટલી? 100 થી 1000 Mbps જેટલી હોય છે? તો કે ખોટું। લાસ્ટ છે માહિતી ના આદાન પ્રદાન માટે જોડાયેલા કમ્પ્યુટર્સના સમૂહને નેટવર્ક કહે છે। માહિતીની આપલે કરવી હોય તો એની સાથે જે જોડાયેલા કમ્પ્યુટર્સને શું આપણે નેટવર્ક કહીએ છીએ? તો કે સાચું।